મારા વાલા પ્રિયો, ઈશુ ક્રિષ્ના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. સાન ફ્રાન્સિસ્કો નામના એક શહેરની અંદર આવી એક શેરી આવેલી છે. તેને ક્રૂકડ સ્ટ્રીટ કહેવાય છે. તેઓએ તેને ફૂલોથી ખૂબ સુંદર રીતે સજાવી મૂકી છે. ઘણા બધા ફૂલ, તેમની પાસે ઘણા ફૂલોના છોડ છે. ત્યાંથી કાર પણ નીચે જઈ શકે છે અને આ જોવા માટે ઘણા બધા લોકો પણ આવે છે. આપણે બીજા જોઈ શકતા નથી, ખરું ને? સારું, જો તમે પૂછો આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે, તો અયુબની પુસ્તકની અંદર 5મા અધ્યાયના 11મા વચનમાં પ્રભુનો ભક્ત કહે છે કે તે શોકાતુરોને ઊંચે ચડાવીને સલામત રાખે છે, તે દુઃખમાંથી છુટકારો આપે છે અને ઉત્તેજન આપે છે. કદાચ આજે તમારા હૃદયમાં થોડું દુઃખ હશે, કંઈક તમારા હૃદય પર અસર કરી રહ્યું હશે, કોઈ એવી ઘટના હશે જે તમને દુઃખ આપે છે, તે તમારા બાળકોને લગતી હશે, તે તમારા કુટુંબને લગતી ઘટના હશે જે દુઃખ આપે છે, તે વ્યવસાયને લગતી ઘટના હશે જે દુઃખ આપે છે. કંઈક તમારા પર અસર કરી રહ્યું છે, તમારા દુઃખનું કારણ બને છે. તે દુઃખ બદલાતું જ નથી, તે હંમેશા માટે ચાલુ જ રહે છે ને. એ દુઃખમાંથી તમને મુક્ત કરનાર પ્રભુ જ છે. તેનો અર્થ છે કે તે તમને દુઃખમાંથી છુટકારો આપશે. તે આપણને દુઃખથી બચાવે એટલું જ નહીં, પણ ઊંચું પણ કરે છે. આપણે તે જોઈએ છીએ બાઇબલમાં. અયુબ નામનો પ્રભુનો એક ભક્ત, તે ખૂબ જ દુઃખી અને પરેશાન હતો. તે દુઃખ ઉપર દુઃખનો સામનો કરે છે. નુકસાનના કારણે એક દુઃખ અને રોગના કારણે એક દુઃખ, નિંદાના કારણે દુઃખ અને ઉપહાસના કારણે દુઃખ, આવા ઘણા દુઃખ છે. તેમના જીવનમાં આવા ઘણા દુઃખ છે, દુઃખ ઉપર દુઃખ છે. પ્રભુએ તેને તેના દુઃખમાંથી બચાવ્યો હતો અને તેને વધારાના 2 ગણું આશીર્વાદ આપ્યો. તે તમારા માટે પણ કરશે. તમે આ દુઃખમાંથી બચી જવાના છો. તે તમને તેમાંથી બચાવશે. શું તમે જાણો છો કેમ? ઈશુએ આપણા દુઃખને ક્રૂસ ઉપર વહન કર્યું હતું અને આપણા દુઃખને સહન કર્યું હતું. આમ વચન કહે છે, તેમણે ક્રૂસ પર તમારા દુઃખોને સહન કર્યા છે. તે ચોક્કસપણે તમને દુઃખમાંથી મુક્ત કરશે. તે તમને ઉન્નતિ કરશે અને આશીર્વાદ પણ આપશે. હવે મારી સાથે જોડાવો, વિશ્વાસ સાથે પ્રાર્થના કરો. તમે તમારા દુઃખને દૂર થતા જોશો, આશીર્વાદ મેળવશો. પ્રાર્થના કરીએ. હે ઈશુ, તેમને જણાવો કે તમે તેમને દુઃખમાંથી બચાવનાર પ્રભુ છો. તમે તે દુઃખને દૂર કરીને ઉન્નતિ આપનાર એક પ્રભુ છો. ચમત્કાર કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.